गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ तना एजुकेशनल कैम्पस धोरण सात ना गुजराती विषय की शिक्षिका ऑनलाइन टीचिंग में आप सबनु स्वागत छे। बाळको, आपणे गुजराती में पाठ सोळ सुधी अभ्यास कर्यो, आज आपणे पाठ सत्तर छे एना प्रश्नना जवाब साथे पोथी में सारा अक्षरे लखीए। पाठ सत्तर जीवराम भट्ट नाटक, जेमना लेखक छे दलपतराम। प्रश्न एक विकल्प, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे बॉक्समां लखो। पहेलो प्रश्न, जीवराम भट्ट एकमना लेखक कोण छे? तो जवाबमां आवशे ऑप्शन नंबर बी, दलपतराम। प्रश्न बे, जीवराम भट्ट पुस्तक क्या समये लखी रह्या हता? सवारे, बपोरे, सांजे अने रात्रे। तो साचो जवाब ऑप्शन नंबर सी, सांजे। जीवराम भट्ट त्रण आंगळा ने केटला आंगळा गणावे छे? बे, त्रण, चार के पांच? तो जवाब में आवशे ऑप्शन नंबर डी, पांच। प्रश्न, सोमनाथ जीवराम ने केटली आंगळीओ बतावे छे? बे, त्रण, चार अने पांच? तो जवाब में आवशे ऑप्शन नंबर डी, पांच। त्यारबाद प्रश्न पांच, कोनी कोनी साथे होल्ड करवी नहीं? ए, जादूगर, बी, वाचाड़, सी, खेलाड़ी, डी, ए अने बी? तो जवाब में आवशे ऑप्शन नंबर डी, ए अने बी। जीवराम भट्ट पाठ में बी, मिथ्याभिमाननी वात छे? जवाब में आवशे बी। सूरदास जी कागळ वाचे छे, अहीं सूरदास एटले? तो जवाब में आवशे अंधत्वनी वात छे, के जे आंधळा होय एना माटे सूरदास शब्द वपराय। तेनी तदबीरो घणी होय एटले? तो जवाब में आवशे तेमनी पासे घणी युक्ति होय, ऑप्शन नंबर सी। प्रश्न नंबर बे, नीचे आपेला विधानो खरा छे के खोटा ते जणाओ। सौ प्रथम गंगा जीवराम ने चार आंगळा बतावे छे। હવે જો બાળકો, પ્રશ્ન નંબર બે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, સૌ પ્રથમ ગંગા જીવરામને ચાર આંગળા બતાવે છે, તો ખોટું। પ્રશ્ન બે, અભિમાની માણસ પોતાની ભૂલ પોતાની જીભે કદી કબૂલ કરતો નથી, સાચું। વાચાળ કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય, સાચું। જીવરામ ભટ્ટ નાટક મિથ્યાભિમાનનો એક અંશ છે, તો સાચું। પ્રશ્ન નંબર ત્રણ, દરેક પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં લખો। પહેલું, કેવા વૃક્ષ અને માણસ નમે છે? તો જવાબમાં આપણે લખીશું, ફળવાળા વૃક્ષ અને ગુણવાન માણસ નમે છે। પ્રશ્ન બે, જીવરામ ભટ્ટ કાગળ વાંચવાને ના કેમ પાડે છે? જવાબમાં લખીએ, કારણ કે સોમનાથના મતે જીવરામને વાંચવા આપેલો કાગળ આંધળા પણ વાંચી શકે તેવો છે અને જીવરામ ભટ્ટ કઈ આંધળો નથી। પ્રશ્ન નંબર ત્રણ, સોમનાથે બતાવેલી આંગળીઓને જીવરામ કેટલી આંગળીઓ બતાવે છે? જવાબ લખીએ, સોમનાથે બતાવેલી આંગળીઓને જીવરામ ચાર આંગળીઓ બતાવે છે। પ્રશ્ન નંબર ચાર, જીવરામ ભટ્ટ સાની હોટ કરવાનું કહે છે? જવાબમાં લખીએ, જીવરામ ભટ્ટ રંગલા સાથે
100 रुपया होल्ड करवानो कहे छे। तेवो कहे छे जो अमे जूठा ठरिए तो तने आ 100 रुपया आपिए अने जो तू जूठो ठरे तो तारी पासे थी अमे 100 रुपया लईए। प्रश्न 5 कोण बोले छे कोने कहे छे। पहलू जीवराम भट्ट तमे अमने देखो छो सामे लखे आ वाक्य गंगा बोले छे जीवराम भट्ट ने कहे छे। प्रश्न 2 जोजो भाईओ सूरदास जी कागड़ वाचे छे आ वाक्य रंगलो बोले छे जीवराम भट्ट ने कहे छे। लाखणी लाडी आपी छे आ वाक्य गंगा बोले छे जीवराम भट्ट ने कहे छे। तारा जेवा ठग अमने जूठा कहे तेथी शुं आ वाक्य जीवराम भट्ट बोले छे अने रंगलाने कहे छे। अमे 4 आंगळीઓ દીઠી માટે 4 કહી આ વાક્ય જીવરામ ભટ્ટ બોલે છે અને સોમનાથને કહે છે। જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો આ વાક્ય ગંગા બોલે છે જીવરામ ભટ્ટને કહે છે। કાગળ આપું તો વાંચશો આ વાક્ય સોમનાથ બોલે છે જીવરામ ભટ્ટને કહે છે। આઠમું એમાં તો ઝીણા અક્ષર છે આ વાક્ય રઘુનાથ બોલે છે સોમનાથને કહે છે। પ્રશ્ન 6 રંગલા દ્વારા બોલાયેલા નીચે મુજબના વિધાનોનો અર્થ લખો। પહેલું દેખે છે એનો બાપ, એનો અર્થ આપણે લખવાનો છે કે રંગલાનો
કહેવાનો અર્થ એ છે કે જીવરામ ભટ્ટ જોઈ શકતા નથી, કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે તો રંગલો કટાક્ષમાં જીવરામ ભટ્ટના આંધળા હોવાની વાત કરે છે. તે કાગળો શું લખી શકે? પ્રશ્ન ત્રણ. સુકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. મૂર્ખ કે અભિમાની માણસ ક્યારે પોતાની ભૂલ ન સ્વીકારે? જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. આંધળો વ્યક્તિ કાગળ વાંચવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્ન નવ. નીચેના વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. જુઓ, હવે બીજું કંઈ આપવા જેવું નથી. આપણે લખીએ, હવે બીજું શું આપવા જેવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. અમે પણ એ જ કહીએ છીએ. અમે તો બીજું શું કહીએ? કહીએ તો તમે કંઈ નથી આપવાના. કહીએ તો તમે શું આપવાના છો? પ્રશ્ન બાર. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. આંધળા એનું સમાનાર્થી લખવાનું અંધ. કાગળ પત્ર ગરજ તો ખપ. મૂર્ખ મૂઢ ઝીણું નાનું. દીવો દીપ શત સો. હોડ શરત છળ કપટ વાચાળ. બોલકું કબૂલ માન્ય તદબીર યુક્તિ શિરસ્તો પ્રથા. ઘર ગૃહ પુસ્તક ચોપડી. પ્રશ્ન તેર. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. હસવું રડવું વ્યવસ્થા અવ્યવસ્થા. સત્ય અસત્ય. સંકળાશ તો મોકળાશ. જૂઠું સાચું ઊભું આડું. પ્રશ્ન ચૌદ. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો. જીવરામ તો જને દીર્ઘઈ જીવરામ. ગરજ ઝીણા. સુકું સંકળાશ. તથાપી.
जादूगर, जादूगर, अंगूठो, तो अंगूठो। प्रश्न 15, नीचेना दरेक शब्द समूह माटे एक एक शब्द लखो जेनु मूल्य न आकी शकाय तेवु, तो अमूल्य। खूब बोल बोल करे तेवी व्यक्ति वाचाड। मंत्र तंत्र के हाथ चाल्या के नु काम करनार जादूगर। प्रश्न 16, शब्दों ने शब्दकोश ना क्रम में गोठवो। पड़दो, आंधड़ो, कागळ, पुस्तक, आंगळी अने अक्षर। सौथी पहला आवशे अक्षर, पछी आंगळी, आंधड़ो, कागळ, पड़दो अने पुस्तक। બાળકો અહીંયા પાઠ 17 છે એ કમ્પ્લીટ થઈ છે। તમે તમારી બુકમાં પ્રશ્નના જવાબ સારા અક્ષરે લખી લેજો। સ્ટે હોમ સ્ટે સેફ, જય મામાદેવ।